જેએમબે વિદ્યાર્થી મિત્રો, જેએમબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 4 અંગ્રેજી વિષયની અંદર યુનિટ 2 એની એક્ટિવિટી 5. હવે એક્ટિવિટી 5 ની અંદર બુક નંબર પેજ ખોલો. બુક નંબર પેજ આપણે દરેક વિદ્યાર્થી બુક લઈને બેસવાનું છે. બુકની અંદર પેજ નંબર જે 10 છે એમાં આપણને આપેલી છે એક્ટિવિટી 5. એમાં સૌથી ઉપર લખેલું છે કે સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચ પેન વડે જોડો. શાના વડે જોડવાનું છે? સ્કેચ પેન વડે. અને આપણને અલગ અલગ કલરના ચિત્ર આપેલા છે, એને આપણે અલગ જે કલરનું ચિત્ર હોય એ દરેક કલરના સરખા ચિત્રને દરેક સરખા કલરવાળા ચિત્રને ભેગા કરવાના, જોઈન્ટ કરવાના, કનેક્ટ કરવાના, અને એની સ્કેચ પેન જે કલરનું ચિત્ર હોય એવા જ કલરની સ્કેચ પેન લેવાની છે અને એની સાથે કનેક્ટ કરવાનું. પ્લસ એનું સ્પેલિંગ છે એ આપણને અહીંયા થોડા થોડા બોક્સ આપેલા છે, થોડા થોડા અંતરે, તો એ બોક્સની અંદર એનું નામ લખવાનું છે. જે ચિત્રની નજીક એ થતું હોય એનું નામ ત્યાં લખી દેવાનું છે. ઓકે, આ રીતની આપણી એક્ટિવિટી છે. તો ચલો ફટાફટ પેજ નંબર 10 ખોલો પાઠ્યપુસ્તકની અંદર અને સ્કેચ પેન લઈ લો અલગ અલગ કલરની. લઈ લીધી બધાએ? તો ચલો હવે આપણે જોઈશું. હવે જેવું તમારી બુકમાં ચિત્ર છે ને એવું જ મેં અહીંયા બોર્ડ પર ડ્રો કરેલું છે. તો આ હું અહીંયા બોર્ડ પર કરીશ, તમારે પાઠ્યપુસ્તકની અંદર કરવાની છે. આ એક્ટિવિટી આપણે નોટમાં નથી કરવાની. ઓકે, તો ચલો સૌથી પહેલાં આપણને અહીંયા ઉપર પાઠ્યપુસ્તકની અંદર તમને અહીંયા કલર આપી દીધેલા છે, કલરના નેમ આપેલા છે. એની ઉપરની લાઈનમાં આપણને એવું કીધું છે કે તે રંગનું નામ અંગ્રેજીમાં તે રંગની સ્કેચ પેન વડે લખો. કલરનું નામ લખવાનું છે પણ સ્કેચ પેન વડે જ લખવાનું છે. અને એ જ કલરની બાજુમાં કાઉન્સમાં લખ્યું છે વ્હાઇટ સિવાય. વ્હાઇટ શા માટે નહીં? કારણ કે વ્હાઇટ પેજમાં વ્હાઇટ દેખાય નહીં. ઓકે, તો ચલો સૌથી ઉપર છે કયો કલર? ગ્રીન કલર આપણને સૌથી પહેલું નામ આપ્યું છે. તો આપણે જેટલી ગ્રીન કલરની વસ્તુ છે એને કનેક્ટ કરીશું અને એનું નામ એના નજીકના બોક્સમાં લખીશું. સૌથી પહેલા છે પાન. પાન કેવા કલરના છે? ગ્રીન કલરના. તો ચલો ગ્રીન કલરની સ્કેચ પેન લઈ લો, એને જોઈન્ટ કરી દો. પાનને કોની સાથે જોઈન્ટ કરીશું? અહીંયા ગ્રીન કલરની બીજી કઈ વસ્તુ તમને આપી છે? પેરોટ. પોપટ આપ્યો છે ને, એ કેવા કલરનો છે? ગ્રીન કલરનો છે પોપટ. નેક્સ્ટ એના પછી આપણને આપેલું છે અહીંયા એક ચિત્ર, એ પણ ગ્રીન છે. આ ત્રણેયને આપણે ગ્રીન, જેટલા ગ્રીન કલરના ચિત્ર છે એને જોઈન્ટ કરીશું. અને પછી હવે એનું નામ લખવા માટે કોઈ પણ એક બોક્સ લઈ લેવાનું. આ બંનેની નજીક આ બોક્સ છે એટલે હું એ લઉં છું. તો એને એની સાથે કનેક્ટ કરી દેવાનું છે અહીંયાથી. અને અહીંયા અંદર નામ લખવાનું છે ગ્રીન. ગ્રીન કલરની સ્પેલિંગ લખવાની, GREEN. ઓકે, આવી રીતે સ્પેલિંગ લખી દેવાની છે. નેક્સ્ટ યલો કલર કીધો છે આપણને. યલો કલરની ત્રણ વસ્તુ છે આપણી પાસે. એક તો આ સુરજ છે, બનાના છે, નેક્સ્ટ મેંગો છે. તો એ ત્રણેયને આપણે શું કરીશું? કનેક્ટ કરીશું અહીંયાથી. અને અહીંયાથી આ બનાના આવી ગયું. હવે એમની નજીક થતો, નજીક જે કંઈ પણ બોક્સ થતું હોય એમાં આપણે એનું શું લખવાનું છે? નામ લખવાનું છે. ઓકે, તો હવે આ બંને જે છે એની નજીક કયું બોક્સ થાય છે? આ થાય છે. ઓકે, તો આપણે એનું નામ અહીંયા લખી દઈએ. આ સુરજ દાદા અહીંયાથી આવે છે ને, એને અહીંયાથી આમ કરીને તમારે અહીંયા જગ્યા હશે ત્યાંથી અહીંયા સુધી બોક્સ લઈ લો લાઈન, અને આની લાઈન અહીંયા સુધી લઈ લો અને અહીંયા લખી દો યલો કલરની સ્પેલિંગ, YELOW, યલો. ઓકે, જો આવી રીતે લખવાનું છે. ઓકે, થઈ ગયું. ચલો આગળ કરીશું. નેક્સ્ટ આપણને કીધું છે યલો પછી બ્લુ કલર. તો ચલો બ્લુ કલરની સ્કેચ પેન લઈ લો અને બ્લુ, અહીંયા જે બ્લુ કલરના ચિત્ર જે છે ને આપણને પર્પલ જેવા દેખાય છે પણ આપણે એને બ્લુ માનીને જ અત્યારે લખી દેવાનું છે. તો બ્લુ કલરની ત્રણ વસ્તુ આપણી પાસે છે. એક તો આ શર્ટ છે, વાદળ છે, પછી અહીંયા શું છે? આ બોક્સ છે, બરાબર. તો ત્રણેયને શું કરીશું આપણે? કનેક્ટ. વાદળ અહીંયાથી લઈ લીધા,
એની સાથે આ શર્ટ પણ આવી ગયો અને અહીંયા બોક્સ આવી ગયું. હવે આ બંનેની નજીક જે થતા હોય, આમની નજીક થતું હોય એવા બોક્સમાં આપણે એનું નામ લખી દઈશું. તો આની નજીક થાય છે આ બોક્સ. ઓકે, એક મિનિટ. અહીંયા એક કમળ છે, એને પણ હું ડ્રો કરી દઉં છું. ઓકે, આપણું કમળ છે, બે બોક્સના વચ્ચે કમળ છે. તો કમળની ઉપરનું જે બોક્સ છે ને, એની સાથે એને આપણે કનેક્ટ કરીશું. ઓકે, અને અહીંયા કલરનું નામ લખીશું બ્લુ, BLUE, બ્લુ. ઓકે, નેક્સ્ટ એના પછી છે રેડ કલર. તો રેડ કલર માટે રેડ કલરની સ્કેચ પેન લેવાની છે તમારે. હવે રેડ કલરની સ્કેચ પેન લીધા પછી રેડ કલરની ત્રણ વસ્તુઓ કઈ કઈ છે આપણી પાસે? એક તો આ પેન્સિલ છે, પછી અહીંયા ગિફ્ટ પેકનું રેપર છે અને બલૂન છે. તો આ ત્રણેયને શું તમારી પાસે જગ્યા હશે? મારી પાસે અહીંયા જગ્યા નથી, એટલે તમે જ્યાંથી રસ્તો તમને મળે ને ત્યાંથી લઈને એને કનેક્ટ કરી દેજો. ઓકે, હવે એનો રેડ કલરનું નામ લખવું પડશે ને આપણે. રેડ કલરનું નામ ક્યાં લખીશું? આ બંનેની નજીક, આ બલૂનની નજીક થાય છે અહીંયા આપણી પાસે આ બોક્સ. તો અહીંયા લખી દઈએ RED, રેડ. ઓકે, નેક્સ્ટ એના પછી કીધો છે વ્હાઇટ કલર. વ્હાઇટ કલર આપણી પાસે, વ્હાઇટ કલરની સ્કેચ પેનથી કરીએ તો દેખાય નહીં, એટલે આપણે પેન્સિલ લઈ લેવાની છે. તો વ્હાઇટ કલરનું અહીંયા કેપ શોર્ટ્સ છે, પછી અહીંયા સોક્સ છે અને અહીંયા ટોપી છે. તો એ ત્રણેયને શું કરીશું આપણે? કનેક્ટ કરીશું. અહીંયાથી આને ટોપી પાસે લઈ લો, હવે ટોપી પાસેથી અને અહીંયા સોક્સ સુધી લઈ લો, અને હવે એ બંનેને અહીંયાથી અહીંયાથી આવી જશે. તો કનેક્ટ કરી અને અહીંયા એની સ્પેલિંગ લખી દઈએ વ્હાઇટ, WHITE, વ્હાઇટ. ઓકે, વ્હાઇટ કલરની સ્પેલિંગ તમે વ્યવસ્થિત લખશો એટલે ફાઇન થશે. નેક્સ્ટ વ્હાઇટ પછી છે બ્લેક. બ્લેક કલરની પણ ત્રણ વસ્તુઓ છે આપણી પાસે. અહીંયા પગલૂછણિયું છે નીચે સાવ, પછી કાર છે અને બેગ છે. તો આ બધાને આપણે શું કરીશું? કનેક્ટ કરીશું. હવે મારી પાસે બ્લેક કલરનો ચોક નથી, એટલે હું યલો કલરનો લઈ લઈશ. ઓકે, તો આને અહીંયાથી કાર સાથે મર્જ કરી દો, કારની પગલૂછણિયા સાથે. અને હવે એનું નામ આપણે લખવાનું છે. તો નામ ક્યાં લખીશું? અહીંયા આપણે યલો લખ્યું ને, તો અહીંયા છેલ્લું આ બોક્સ ખાલી છે, તો આને અહીંયાથી અહીંયા લઈ લઈએ અને લખી દઈએ બ્લેક. શું લખીશું નામ? બ્લેક. એક કામ કરો, અહીંયા નહીં રહેવા દો આને. આ બ્લેક છે ને, એને અહીંયા લઈ લો ઉપર. થઈ ગયું? અહીંયા લખી દે બ્લેકની સ્પેલિંગ BLACK, બ્લેક. ઓકે, નેક્સ્ટ છે પિંક. પિંક કલરની બી ત્રણ વસ્તુઓ છે. જો આ ફ્રોક છે, પછી આ શૂઝ છે અને નીચે લોટસ છે, આ કમળ. બરાબર, હવે કમળના નીચેનું બોક્સ આપણી પાસે ખાલી છે, તો ત્યાં લખીશું પિંક કલરથી એની સ્પેલિંગ PINK. ઓકે, આ રીતની આપણી સરસ મજાની એક્ટિવિટી છે, રમતા રમતા થાય એવી. તમારે બધાથી થઈ જશે. ઓકે, બહુ ઇઝી છે, શાંતિથી કરજો. ઓકે, બાય.